માનવ મહેમજી તમે આ મોક્ષ નું ધ્યાન રાખજો. એ ઓફિસ માં કઈ નવા નવા અખતરા તો નથી કરતો ને, એ જોજો પાછું. હા બાપુજી, એનું ધ્યાન તો અમે રાખીએ જ છીએ. અરે શેઠજી, આ મોક્ષ છે ને કે ઓછી માયા નથી, આખી કંપની નું બહુ જ ધ્યાન રાખે છે. ક્યારેક ક્યારેક બોલોમાં લોચો મારી દે છે, પણ પાછો મજા કર્યો ને એટલે કોઈ એની વાત ખોટું લગાડતો નથી. બાકી છોકરો હોશિયાર કરો તો સારું, તો એ હવે વાંધો નહીં, લ્યો ધ્યાન રાખજો મોક્ષ નું. હા, નહીં તો છે ને ચંદુભાઈ અને નંદુબેન છે ને આપણને ઠપકો આપશે. અરે માનવની બા, તને એવું લાગે? બાકી મોક્ષ છે ને બહુ ટેલેન્ટેડ છોકરો છે, આપણું ધંધાનું ધ્યાન રાખે એવો છે, પણ થોડો ગુજરાતી અંગ્રેજીમાં અટવાઈ જાય છે. આવો શેઠજી છે, બાકી એ ભાષા કઈક અલગ છે કા. આ મોક્ષ હજુ તૈયાર નથી થયો? મોક્ષ ક્યાં છે તું? મોક્ષ મોક્ષને આજે જાગવામાં લેટ થઈ ગયું છે એટલે એ ઉર્વશી સાથે આવશે એમ કીધું છે. બરાબર, પણ ઉર્વશી દીકરાને તો કોઈ દિવસ લેટ ના થાય. બાપુજી તમે ખોટી ચિંતા ના કરો, એ બે જણા સાથે ઓફિસ આવી જશે. તો ચાલો આપણે જઈએ પછી. હા હા ચાલો ચાલો. ભાભી કેમ મારી સાથે ખોટું બોલતું હશે? એ મને ટ્રેપમાં નાખવાની કોશિશ કરે છે. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. હવે તું મને એવું કે હું કેવી લાગુ છું? વન ડમ ફટાકડી જેવી. શું? આઈ મીન એકદમ ફટાકડી હીરોઈન જેવી. બટ બ્લેક બ્લેક બહુ જામતું નથી. બરાબર છે, પણ હું શું કરું? ઉર્વશી, ફર્સ્ટ ડે ટુ ટુડે મેં તને જ્યારથી જોઈ છે ત્યારથી તું મને લાઈક છો. આઈ મીન આઈ લવ યુ. ઓ માય ગોડ, મોક્ષ તું પણ? યા, આઈ લવ યુ ટુ. ચલો એક પાસું તો પાસ થઈ ગયું, હવે જોઈએ ચોપાટનો બીજો ખેલ શું થાય છે. મોક્ષ, તું જલ્દી જા દરવાજા તરફ, ઉર્વશીને સારું નથી, એ ખૂબ થાકી ગઈ છે, એને તેડીને રૂમમાં લઈ આવ પ્લીઝ. વોટ, શું થયું? એ બીમાર થઈ ગયો છે કે શું? એ બધું પછી, તું ફાસ્ટ જા અને એને રૂમમાં લઈ આવ.
ઓકે ડોન્ટ વરી ભાભી ઓકે